નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પૂજા વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 ગુજરાતી વિષયમાં પ્રથમ કવિતાનો અભ્યાસ કરીશું, વૈષ્ણવજન. સૌ પ્રથમ આપણે કવિતાનો રાગ શીખીશું. વૈષ્ણવજન તો
મિત્રો, 15મી સદીમાં થઈ ગયા. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજામાં થયો હતો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પરીક્ષામાં, આપણા 10મી બોર્ડની પરીક્ષામાં ઘણીવાર પ્રશ્ન પૂછાતો હોય છે કે લેખકના વતન વિશે. એક બે વખત પ્રશ્ન પૂછાઈ ગયો છે કે નરસિંહ મહેતા કયા જિલ્લામાં જન્મ થયો હતો. તો આપણે ધ્યાન રાખીશું કે નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજામાં થયો હતો. તેમની કર્મભૂમિ જૂનાગઢ હતી. તેમના જીવન વિશે આધારભૂત વિગતો મળતી નથી, કારણ કે 15મી સદીમાં થઈ ગયા એટલે એમના જીવન વિશે કોઈ માહિતી એટલી બધી મળતી નથી. તેઓ આદિકવિ તરીકે જાણીતા છે. આ પણ પ્રશ્ન ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે કે નરસિંહ મહેતાનું ઉપનામ આપો. તો ધ્યાન રાખજો, નરસિંહ મહેતાનું ઉપનામ એ આદિકવિ તરીકે ઓળખાય છે. નરસિંહ મહેતાનું ઉપનામ કયું થશે? આદિકવિ. તેઓ ઉત્તમ ઉર્મી કવિ છે. સૌથી સારી સારી કવિતાઓ લખી હોય તેમની ઉર્મીમાં કવિતાઓ લખી છે. તેમની સામરસાનો વિવાહ, હાર, હુંડી, મામેરુ, શ્રાદ્ધ જેવી ચારિત્રાત્મક કાવ્ય રચનાઓ છે. એમને ચારિત્રાત્મક આ બધી કાવ્યની રચનાઓ પણ કરી છે. તેમનો પદ પ્રભાતિયો તરીકે જાણીતો છે. એમને જેટલા પદ લખ્યા બધા જ પદ પ્રભાતિયો. પ્રભાતિયો એટલે સવારમાં ગાઈ શકાય, ભજન તરીકે ગાઈ શકાય એવા પદોની રચના કરી છે. ચાતુર્યો, હિંડોળનો પદ, વસંતનો પદ, કૃષ્ણલીલાનો પદ વગેરે તેમની રચનાઓ છે. આ બધી એમને પદોની પણ રચના કરી છે, સારા સારા એવા પદોની. એમના પદોમાં ઉપનિષદ વાણીનું ભાષાબળ છે. કઈ વાણી સૌથી વધારે પ્રયોજી છે? ઉપનિષદ વાણી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરીશું કે કવિતામાં આપણને લેખક અહીંયા શું સમજાવવા માગે છે. તો ભક્ત કવિ નરસિંહ મહેતા અનેક પદો સદીઓથી ગુજરાતી પ્રજાના હૈયે અને હોઠે વસેલો છે. અહીંયા ભક્ત કવિ નરસિંહ મહેતાએ જે એમના પદોની રચના કરી એ વર્ષોથી પ્રજાના હૈયે અને હોઠે. આપણે પણ ગાઈએ છીએ, સવારે ગાઈએ છીએ કે નહીં ગાતા? ઘણા ભજનો જે નરસિંહ મહેતાના અત્યારે પણ આપણે ગાઈએ છીએ એટલે હૈયે અને હોઠે વસેલો છે. વૈષ્ણવજન પદ ગાંધીજીને અતિ પ્રિય હતું. આ પદ રહ્યું. આ કવિતાને સૌથી વધારે કોની પ્રિય હતી? ગાંધીજીને. આના કારણે ગાંધીજીનું જીવન બદલાયું. એ કારણે ગુજરાત બહારના ભારત અને વિશ્વમાં પણ આ પદ જાણીતું છે. ગાંધીજીને પ્રિય હતું. હવે ગાંધીજીના જીવન ચરિત્ર વિશે જાણી એમના લીધે ભારતમાં તો ફેમસ થયું, સાથે સાથે વિશ્વમાં પણ આ કવિતા, આ પદ લોકોના મુખે ગવાય છે, ફેમસ થઈ છે. આ પદમાં વૈષ્ણવજન એટલે સાદી ભાષામાં જેને ભગવાનનો માણસ અથવા સજ્જન કહીએ છીએ. ખાસ યાદ રાખજો મિત્રો કે વૈષ્ણવજન એટલે ભગવાનનો માણસ, સજ્જન સારો માણસ કહીએ. એના લક્ષણો અહીંયા બતાવવામાં આવે છે. અહીંયા પણ એક બીજો મોસ્ટ એમ્પી પ્રશ્ન આવશે. 3 કે 4 માર્ક્સમાં એક પ્રશ્ન પૂછાય છે કે વૈષ્ણવજનના લક્ષણો જણાવો. તો ધ્યાન રાખજો, બીજાનું દુઃખ જાણે વૈષ્ણવજન સજ્જન માણસ કેવો હોય? જે બીજાનું દુઃખ સમજી શકે, કોઈની ઉપર ઉપકાર કરે છતાં મનમાં અભિમાન ન રાખે. વૈષ્ણવજન કોઈની ઉપર ઉપકાર કરે છતાં પણ મનમાં કોઈ અભિમાન રાખતો નથી, બધાને માન આપે છે. લક્ષણો જ આવશે કે બધાને શું આપે છે? માન આપે છે. કોઈની નિંદા ન કરે, કોઈની નિંદા કરતો નથી. મન વચન કર્મથી શુદ્ધ હોય. મન વચન કર્મથી વૈષ્ણવજન કેવો હોય? શુદ્ધ હોય છે. બધા તરફ સંભાવ રાખનાર હોય. બધા તરફ શું રાખતો હોય? સંભાવ, સરખો ભાવ રાખતો હોય. પર સ્ત્રીની માતાની દ્રષ્ટિથી જુએ. પાર્ક સ્ત્રીને જોઈએ તો કઈ રીતે જોશે? માતાની દ્રષ્ટિથી જુએ. અસત્ય વચન ન બોલે, ક્યારેય ખોટું બોલતો નથી. બીજાના ધનને હાથ પણ ન અડાડે. કોઈ પારકાનું ધન હોય, બીજાનું ધન હોય, બીજાના ધનને હાથ પણ અડાડતો નથી. મોહ માયા ત્યાગી દીધો હોય અને મનમાં વૈરાગ્ય ધારણ કરેલો હોય. ક્યારે મોહ માયા રાખતો નથી, મનમાં વૈરાગ્ય ધારણ કર્યો હોય. એક સંત જેવો એને વૈરાગ્ય ધારણ કર્યો હોય. લોભ કપટ કામ ક્રોધ રહિત હોય. ક્યારેય લોભ કરતો નથી, કપટ કરતો નથી કે ક્રોધ કરતો નથી. તે જ ખરો સજ્જન માણસ છે. આ જ માણસને આપણે શું કહીએ છીએ? ખરો સાચો સજ્જન માણસ. તો વિદ્યાર્થી મિત્રો, આટલો જવાબ થશે.
કે વૈષ્ણવજનના લક્ષણો જણાવો. તો આ બધા લક્ષણો આપણે યાદ રાખવાના અને પરીક્ષામાં પણ લખવાના. એવા માણસના દર્શનથી આપણી 71 પેટી થઈ જાય. જો આવા કોઈ વ્યક્તિના દર્શન થાય તો આપણી 71 પેટી ધન્ય થઈ જાય, તરી જાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સ્ટાર્ટ કરીશું, કવિતા સમજીશું, અહીંયા લેખક આપણને શું સમજાવવા માંગે છે, પણ સાથે સાથે ધ્યાન પણ રાખીશું. ઘણીવાર પ્રશ્નમાં પંક્તિઓ પણ પૂછાતી હોય છે કે આખી બે પંક્તિઓ આપો અને સમજાવો, એવી રીતે લખેલું હોય કે નીચેની પંક્તિ સમજાવો. તો આપણે એને સમજીશું, યાદ રાખીશું અને પરીક્ષામાં પણ સમજાવીશું. વૈષ્ણવજન તો તેને રે કહીએ, ભગવાનનો માણસ એને કહેવાય જે પીડ પર આવી જાણે છે, જે બીજાના દુઃખને સમજી શકે છે. પીડ એટલે દુઃખ, પીડા, પરાય એટલે બીજાને, જે બીજાના દુઃખ સમજી શકે છે. પર દુઃખે ઉપકાર કરે, તો પર દુઃખ એટલે બીજાના દુઃખ ઉપર ઉપકાર કરે. કોઈને તકલીફ હોય તો આપણે મદદ તો કરવાના, તો પર દુઃખે ઉપકાર કરે તો મન અભિમાનના આણે, મનમાં સહેજ પણ અભિમાન રાખતો નથી. આવા વ્યક્તિને આપણે કેવું કહીએ છીએ? વૈષ્ણવજન, ભગવાનનો માણસ કહીએ છીએ. અને પછી જુઓ, સકળ લોકમાં સૌને વંદે. સકળ એટલે બધા જ, બરાબર. સકળ એટલે બધું, લોક એટલે લોક, દુનિયા, આખી દુનિયામાં સૌને વંદે, બધાને જ વંદે છે, બધાને આદર ભાવ આપે છે. નિંદા ન કરે કે નહીં, કોઈની ક્યારેય નિંદા કરતો નથી. વાચ કાચ મન નિશ્ચળ રાખે. વાચ એટલે વાણી, કાચ એટલે ચારિત્ર. અહીંયા કાચ એટલે ચારિત્ર શબ્દ થશે, મન એટલે મન, અંતરમન નિશ્ચળ રાખે, શુદ્ધ રાખે છે. ધન ધન જનની તેણી, આવી જને દાન, ધન્ય ધન્ય છે. આવા બાળકને જન્મ આપનારની માતાને ધન્ય ધન્ય છે કે જે આખી દુનિયાના લોકમાં સૌને વંદે છે, ક્યારે કોઈની નિંદા કરતો નથી. વાચ એટલે કે વાણી, કાચ એટલે ચારિત્ર, મન એટલે મન જે નીચે રાખે છે, શુદ્ધ રાખે છે. આવા વૈષ્ણવજનને જન્મ આપનારની માતાને ધન્ય ધન્ય છે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, જેની દ્રષ્ટિ સમાન છે. સમદ્રષ્ટિ એટલે કે સમાન દ્રષ્ટિ રાખનાર. શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછે કે સમદ્રષ્ટિ, તો સમાન દ્રષ્ટિ રાખનાર. તૃષ્ણા ત્યાગી કે જેની ઈચ્છાઓનો ત્યાગ કરે છે, બધા પ્રત્યે સમાન લાગણી રાખે, કોઈ ઊંચ નીચનો ભેદભાવ રાખતો નથી, બધા જ સરખા. ઈચ્છાઓનો પણ ત્યાગ કર્યો હોય, પર સ્ત્રી જેને માતરે, પારકી એટલે કે બીજી સ્ત્રીઓ જે પોતાના કરતાં ઉંમરમાં મોટી હોય, આ બધી સ્ત્રીઓને શું સમજે છે? પોતાની માતા સમજે છે. માતા જેવો આદર ભાવ આપે છે. જીહવા થકી અસત્ય ન બોલે, ક્યારે મોઢેથી કે જીભથી જૂઠું બોલતો નથી, હંમેશા શું બોલે છે? સત્ય જ બોલે છે, ક્યારે અસત્ય બોલતો નથી. પરદન ન જાલે હાથ રે, ક્યારે પારકાદનને હાથ પણ અડાડતો નથી. મોહ માયા વ્યાપે નહીં, જેને મોહ માયાનો ક્યારે લોભ હોતો નથી, ક્યારે મોહ માયા એના ઉપર હાવી થતી નથી. દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રહે, જેને મનથી નિશ્ચય કર્યો છે. રામ નામ સૂર્ય તાળી લાગે, જેને હંમેશા પોતાનું આખું જીવન રામ નામમાં, ભગવાનના નામમાં વ્યતીત કર્યું છે. સકળ તીરથ એના ધનમાં રહે, બધા જ તીરથ, ક્યાંય ફરવાની જરૂર નથી. આવા સજ્જનના મનમાં છે, તનમાં જ છે. તન એટલે શરીરમાં જ છે. ફરીથી જોઈ લે કે મોહ માયા વ્યાપે નહીં, જેને કદી મોહ માયાનો લોભ લાગતો નથી. દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રહે, જેને મનથી નિશ્ચય કર્યો છે, દ્રઢ વૈરાગ્ય છે. રામ નામ શું તાળી રે લાગે, જેને રામની નામની માળા લાગી હોય, લગ્ન લાગી હોય, હંમેશા પોતાનું જીવન સમય રામ નામમાં જ, ભગવાનના નામમાં જ વ્યતીત કરતો હોય. સકળ તીરથ એના તનમાં રહે, અહીંયા તાળી લાગવી એટલે એકતાન થવું, તલ્લીન થવું. રૂઢિ પ્રયોગનો અર્થ સમજાવો, આ પણ પરીક્ષામાં પૂછાય છે. વણલોભી, બરાબર, શબ્દ સમૂહ માટે એક શબ્દ ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે. વણલોભી એટલે લોભ લાલચ વગરનો, જેને ક્યારે લોભ નથી એવું, એને શું કહીશું આપણે? વણલોભી. ને કપટ રહિત છે, ક્યારે કોઈ કપટ કરતો નથી. ક્રામ ક્રોધ નિવારે, કામ ક્રોધ એટલે કે મનની ઈચ્છાઓ, ક્યારેય ક્રોધ કરતો નથી.
નિવાર્યાને ત્યાગ કર્યો છે. ભણે નરસિંહો તેનું દર્શન કરતો, ભણે નરસિંહો એટલે કે નરસિંહ મહેતા એનું દર્શન કરતો કહે છે કે આવા જો વ્યક્તિનું દર્શન થાય તો કુળ એકોતેર તારે. ફક્ત આવા વ્યક્તિના દર્શન માત્રથી જ આપણી 71 પેઢી મોક્ષ પ્રાપ્ત કરે છે. આવા સજ્જન માણસને દર્શન માત્રથી જ 71 પેઢીનો ઉદ્ધાર થઈ જાય છે. તો આ કવિતા મિત્રો નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદમાંથી લેવામાં આવ્યું છે. કવિતા એકવાર વાંચવી, સમજવી અને તૈયાર કરવી. પરીક્ષામાં કાવ્ય પંક્તિઓ નથી પૂછાતી, પરંતુ એની સમજૂતી પૂછાય છે. એ આપણે કવિતા ફરીથી એકવાર સમજૂતી સાથે તૈયાર કરીશું.